नमस्कार दर्शक मित्रों, लोकसामना न्यूज़मां आपનું સ્વાગત કરું છું। હું કાકરેચા દિવ્યા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લખતરથી અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે। લખતર બસ સ્ટેન્ડ ઉપર મૂળ અણિયારી ગામની મહિલા છેલ્લા ઘણા વર્ષોથી લાવારિસ અવસ્થામાં રહેતી હતી। છેલ્લા ઘણા સમયથી લખતર જૂના બસ સ્ટેન્ડ ઉપર આવેલા ડિવાઈડર ઉપર ટાટ તડકો વરસાદમાં બેસી રહેતી હતી। આ બાબત દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટના સંદીપભાઈ મુચપરાના ધ્યાનમાં આવી હતી। આજે તેઓએ લાઈવ લોકેશન નાખતા તેઓએ મેપના આધારે લખતર પહોંચ્યા હતા। સ્થાનિક લોકો અને મહિલાની મદદથી તેના વાળ કાપી નવરાવી ધોવરાવી બીજા કપડાં પહેરાવ્યા હતા। સાથે તેઓએ લખતર સ્થાનિક રિપોર્ટર વિજય જોશીના માધ્યમથી સુરેન્દ્રનગર વાત્સલ્ય વડલો નિરાંત ઘર ચલાવતા નિરૂપાબેન સાથે વાત કરી। લખતર બસ સ્ટેન્ડ ઉપર નિરાધાર અવસ્થામાં રહેતી લાભુબેનને વાત્સલ્ય વડલો નિરાંત ઘર પહોંચાડવા માટે તેમની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા। ફરી મળીશું નવા સમાચાર સાથે, જોતા રહો લોકસામના ન્યૂઝ। મારું નામ સંદીપ મુંજોપરા છે અને દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટના નામથી એક સંસ્થા ચલાવીએ છીએ, જે નિરાધાર લોકો ભટકતા હોય રોડ ઉપર, તો એને બનતી મદદ અમે અમારાથી કરીએ છીએ અને આવા લોકોને અમે યોગ્ય આશ્રમ સુધી પહોંચાડવા કરીએ છીએ। જે માનસિક બીમાર હોય અને પાગલપણ હોય એવા લોકોને નવું જીવન આપવા માટેની એક અમારી કોશિશ છે અને બધા જ મિત્રોને નમ્ર નિવેદન છે કે જો આપણને માનવ જીવન મળ્યો હોય તો ખરેખર આવા કાર્યો આપણે કરવા જોઈએ। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।